डीसा શહેરમાં નગરપાલિકા દ્વારા વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે, પરંતુ ડીસા શહેરમાં આજે પણ એવી સોસાયટીઓ આવેલી છે જ્યાં હજુ સુધી વિકાસનું મોડલ પહોંચ્યું નથી. આજે પણ અનેક સોસાયટીઓની ગલીઓનો વિકાસ અટકી ગયો છે. ત્યારે કારોબારી સમિતિના ચેરમેનના વિસ્તાર એવા ડીસા વોર્ડ નંબર 1માં આવેલ મધુવન સોસાયટીમાં છેલ્લા કેટલાય વર્ષોથી રોડ રસ્તા સાફ સફાઈ, સ્ટ્રીટ લાઇટો સહિત વરસાદી પાણીનો નિકાલની કોઈ વ્યવસ્થા જોવા મળતી નથી. સોસાયટીના રહીશો દ્વારા એક વર્ષ અગાઉ ગુજરાતના મુખ્યમંત્રી સુધી લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી પાલિકા દ્વારા કોઈ જ વ્યવસ્થા ઊભી ન કરાતા આ વર્ષે સિઝનના પ્રથમ વરસાદે મધુવન સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ જતા સોસાયટીના રહીશોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવાની ફરજ પડી હતી. એક તરફ રાત્રિ દરમિયાન સ્ટ્રીટ લાઇટના અભાવે અંધારાપટ છવાયો હતો, જ્યારે રાત્રિ દરમિયાન મુશળધાર વરસાદ પડતા વરસાદી પાણી ભરાઈ જતા સોસાયટીના રહીશોના જીવ પડીકે બંધાયા હતા. ત્યારે આજે મધુવન સોસાયટીના રહીશો એકત્રિત થયા હતા અને નગરપાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી તાત્કાલિક અસરથી મધુવન સોસાયટીમાં સ્ટ્રીટ લાઇટો ચાલુ કરી વરસાદી પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા ઊભી કરવા માટે લેખિતમાં માંગ કરી હતી. જ્યારે મધુવન સોસાયટી બનાવનાર બિલ્ડર ડોબીઓ દ્વારા સોસાયટીના રહીશોને કોઈ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ નથી, ત્યારે નગરપાલિકાના ટાઉન પ્લાનિંગ એક્ટ મુજબ સોસાયટી બનાવતા બિલ્ડર દ્વારા સોસાયટીમાં રોડ રસ્તા, પીવાનું પાણી, ભૂગર્ભ ગટર સહિત સ્ટ્રીટ લાઇટો નાખવાની જવાબદારી હોય છે. ત્યારે મધુવન સોસાયટી બનાવનાર બિલ્ડર લોબીઓ દ્વારા સોસાયટીના રહીશો સહિત પાલિકા સાથે છેતરપિંડી આચરાઈ હોવાનું જોવા મળી રહ્યું છે. નગરપાલિકા દ્વારા નિયમ અનુસાર મધુવન સોસાયટીમાં બિલ્ડર લોબીઓ પાસેથી તમામ સુવિધાઓ પૂરી પાડવાની ફરજ પાડવી જોઈએ, ત્યારે બિલ્ડર લોબીઓ દ્વારા બેદરકારીના કારણે સોસાયટીના રહીશોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે પાલિકા દ્વારા તાત્કાલિક અસરથી મધુવન સોસાયટીમાં સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે આગળ આવે તેવી રહીશો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. અમારે મધુવન સોસાયટી રાણપુર રોડ ઉપર આવેલ છે, જય માતાજી કોલેજ ની પાછળ. અમે વારંવાર રજૂઆત કરવા છતાં તો કોઈ નગરપાલિકા આના પગલાં લેતા નથી. અમે સ્ટ્રીટ લાઇટની લગભગ 3-4 વખત અરજી આપેલી છે, ગટર લાઇન માટે, રોડકામ માટે. અત્યારે પાણી કેળ સમાણા પાણી મધુવન સોસાયટીમાં ભરાય છે અને વારંવાર સોસાયટી અંદર ઝઘડા થાય છે, બરાબર. અને છોકરા બીમાર પડે, મચ્છરનો પણ ઉપદ્રવ ખૂબ જ પ્રમાણમાં છે. અને પાછળ કેનાલ પણ આવેલી છે, એની અંદર પાણી કંઈ જઈ શકતું નથી અને પાણી કંઈ ભરાવો ખૂબ જ થાય છે અને લોકો બહાર પણ નીકળી શકતા નથી. અને ચૂંટાયેલા પ્રમુખને રજૂઆત એવી કરવામાં આવે છે કે પાણી જ્યારે વરસાદનો માહોલ હોય ત્યારે જે ત્યાં આવી અને જોવે તો એમને ખ્યાલ આવે કે ખરેખર આ સોસાયટી સમસ્યા ખરેખર કામ કરવા લાયક છે. અમે લગભગ 2 વર્ષથી વારંવાર અરજી આપીએ છીએ, પણ તેમ છતાં હજુ સુધી કોઈ એનો નિર્ણય આવ્યો નથી. તે પ્રમુખશ્રી સાહેબને એવી અમારી રજૂઆત છે કે અમારો સત્વર અને તાત્કાલિક ધોરણે અમારે પાણી, લાઇટ, ગટર અને ગટર માટેનો પ્રશ્ન હલ થાય એ માટે અમે રજૂઆત કરવા તમામે તમામ મધુવન સોસાયટીના રહીશો અહીંયા નગરપાલિકામાં આવ્યા છીએ. મધુવન સોસાયટી, જય માતાજી, ગટર લાઇનનો વ્યવસ્થા કરી આપો કે પાણી ભરાય છે, આ જે બીમારીઓ થાય છે પાણીનો નિકાલ કરી આપો. મધુવન સોસાયટી કેટલા વર્ષથી છે? 2-3 વર્ષથી છે અને હરિજો બી આપેલી 2-3 વખત, પણ કોઈ એનો નિકાલ નથી આવતો. સ્ટ્રીટ લાઇટ છે, સફાઈ છે, કોઈ આવતું જ નથી જવાબ. હા, આ પ્રોબ્લેમો છે, બીમારીઓ થાય, જવાબદારી કેમ? શું માંગ છે તમારી હાલમાં? હાલ માંગ એ છે અમારે કરિયાનું પાણીની, ગટર લાઇન, જે વરસાદનું પાણી જાય તે બધું જે હોય વ્યવસ્થા કરી આપો, નિકાલ કરી આપો. ગટર બીકે ગયેલી છે, મળશે ગટર લાઇન, એમાં જાઇન્ટ આપી આપો, જે હોય કરી આપો. જેડીસી ન્યૂઝ સાથે રાજુ સી પુનડિયા, ડીસા.